હેલો મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ અને બહેનો કેમ છો બધા મજામાં છો ને આજે સરસ મજાનું પ્રાણી સંગ્રહાલયમાં જવાના છીએ સૌને જવું ગમે ને ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં શું હોય જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ જુ તો ત્યાં જોવા મળે હાથી પછી ત્યાં જોવા મળે ચિમ્પાંજી વાંદરો ગોરીલા વાંદરો જીરાબ જોવા મળે પછી ત્યાં સફેદ ગોરીલા જોવા મળે કાચબા જોવા મળે સિંહ જોવા મળે વાઘ જોવા મળે તો ચાલો આજે આપણે એક જૂની મુલાકાત લઈએ અને જ મજા પડે તેવું જુ આજે આપણે જોવાના છે તો આજે આપણે જોવાના છીએ ચીડિયા ઘર કી શેર એટલે કે ચીડિયા ઘરની જે સિંહણ છે તેમના વિશે વાત કરવાની છે તો જોઈએ હવે જુઓ અહીંયા સરસ મજાના સિંહના બચ્ચા બેઠા છે

હવે કાલે ગીતા છે તે પોતાના દાદાજીની સાથે ચીડિયાઘર એટલે કે જુ પ્રાણી સંગ્રહાલયમાં ગઈ હતી ઉસને દેખા કી શેર ઉસને દેખા કી શેર એટલે કે સિંહ કે પિંજરે કે પાસ બહુ જ ભીડ હતી હવે સિંહના પિંજરાની પાસે ખૂબ જ વધારે ભીડ હતી શેર ગરજા તો સબ ડર કર પીછે હટ ગઈ હવે સિંહે ગર્જના કરી એટલે બધા ડરી અને પાછળ હટી ગયા સામને મૂફલી ઓર કેલે આને ઓર ઓર કેલે કેલે ખીલા રહે છે હવે સામેનું જે પાંજરું હતું તેમાં વાંદરો હતો વાંદરાને ને એટલે કે મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા લોકો દાદાજીને કહા દેખો વીખા હે ચિડિયા જાનવરો ને ખવડાવવું કેવું છે તો કે મનાય છે ગીતા બોલ ઉઠી દાદાજી વહ દેખીયે કાલે મુહકા બંદર દાદાજી ત્યાં જો કાળા મોવાળો બંદર એટલે કે વાંદરો છે દાદાજી હસી હસ પડે દાદાજી છે બંદર હે લંગર કા મોહ કાલા હોતા હૈ એટલે કે તે વાંદરો છે અને લંગૂરનું મોઢું હંમેશા કેવું હોય તો કે કાળું હોય છે એક જગહ રાય એટલે કે ગેંડા દેખાઈ દિયા

ચાલતા હતા હવે જેવી ગીતા એના દાદાને આગળ લઈ જાય છે વહા ભાલુ દો પેરો પર ખડા થા ભાલુ ભાલુ એટલે રીચ દો પેરો પર ખડા થા એક તાલાબ મે રંગબી રંગી મછલીયા ઓર બતક એક તળાવમાં રંગબે રંગી માછલીઓ અને બતક અથવા તો હંસ તેર રહી થી માછલીઓ અને હંસો બતકો તરી રહી હતી ગીતા ને દાદાજી કો દૂસરી ઓર ઇશારા કર કે દિખાતે દાદાજી ગીતા છે તેને પોતાના દાદાજીને બીજી તરફ ઇશારો કરીને કહ્યું કે જો દાદા પથ્થર ચાલે છે ભાઈ પથ્થર ક્યારે ચાલે બાર દોસ્તો ના ચાલે દાદાજી ઉજાતે હુએ બોલે બીટિયા વહ કછુઆ ક છુ આ એટલે કે કાચબો સબ જબ ઉસે ડર લગતા હૈ તો વર્દન ઓર હાથ ફેર આપને ખોલ મે છીપા લેતા હૈ હવે જ્યારે કાચબાને બીક લાગે છે ત્યારે તે શું કરે તો કે પોતાની ગરદન અને હાથ પગ જે છે તેને પોતાનું જે કવચ છે તેમાં સંતાડી લે છે તો બધા વાર દોસ્તો એ કાચબો તો જોયો જ હશે ખોલ ઉસકા રક્ષક હૈ અને જેનું કવચ છે તે તેનું રક્ષક છે ગીતા દોડ કર આગે આઈ ગીતા દોડીને આગળ આવી એક બડે તાલાબ મેં મગર તેર રહે છે એક મોટા તળાવમાં મગર મગર તરી રહ્યા હતા જેસે હી એક મગરને મુહ ખોલા ગીતાને ડર કર દાદાજી કા હાથ પકડ લીયા હવે જેવું એક મગરે મોઢું ખોલ્યું કે ગીતાજીએ ડરી અને તેના દાદાનો હાથ પકડી લીધો

જે જૂની અંદર જોવા મળતા પ્રાણીઓની વાત કરીએ તો આપણને સિંહ જોવા મળે ભાલુ એટલે રીસ જોવા મળે પછી બતક અથવા તો ફ્લેમિંગો જેને આપણે કહીએ છીએ સારસ તે જોવા મળે સ્લોથ બિયર જોવા મળે હરણો જોવા મળે જેને હિન્દીમાં કહેવાય હિરણ પછી અહીંયા વરુ જોવા મળે છે વરુ જોવા મળે હાથી જોવા મળે ચિત્તા જોવા મળે ગેંડો જોવા મળે છે વાઘ જેને હિન્દીમાં કહેવાય બાઘ તો આવા ઘણા બધા પ્રાણીઓ આપણે જૂમાં જોઈ શકીએ છીએ સારી ચિડિયા એ થી ગીતા ને ખુશી તાલી બજાય હવે થોડાક આગળ ચાલ્યા ત્યાં પિંજરામાં શું હતું કેટલી બધી ચકલીઓ હતી ગીતાએ તાળીઓ વગાડી અને પછી કીધું કે પેલો જુઓ એક હરિયલ પોપટ છે દાદાજીને કહા હા ઓર ઉધર દેખો વ સફેદ વાલા વિદેશી કાકા કૌવા કાકા કૌવા તો તે પેલો વિદેશી સફેદ રંગનો કાકા કૌવા છે ઈસે કાટુઆ કહેતે હે કાકા ને બીજું શું કહેવાય કાટુઆ કહેતે હે ગીતા ચહક બોલી ગીતા છે તે એકદમ આશ્ચર્યથી બોલી દાદાજી કુછ ચિડિયા તો અમારે ઘર કે પાસ બી દેખાઈ દેતી હૈ હવે દાદાજી આમાંથી ઘણી બધી ચિડિયા છે તે આપણા ઘરની બાજુમાં પણ જોવા મળે છે દેતી હૈસે કે ચિડિયા એટલે કે ચકલી જેસે કે ચકલી પિછલે સાફ પિકનિક હમ પિછલે સાલ પિકનિક હમ पर हमने बाग में नाचता हुआ मयूर એટલે કે મોર બી دیکھا تھا۔ જરે આગળના વર્ષે અમે લુક પિકનિક પર ગયા ત્યારે અમે नाचતો મોર જોયો હતો. દાદાજીને ગીતાકો બતાયા કે સૌથી બڑا પક્ષી ચતુર્મુર્ગ. ક્યાં ચતુર્મુર્ગ એટલે કે સાહમૃગ હોય છે. વહ देखो ચતુર્મુર્ગ પેડ કી છાયા મેં ખડા હૈ. ચતુર્મુર્ગ સૌથી મોટું જુનાગઢના પ્રાણી સંગ્રહાલયમાં જઈને જો તો બધાયથી મોટું પક્ષી તમને શાહમૃગ જોવા મળે છે ચીડિયા ઘર મે હાથી ઓર ઊંટ ચીડિયા ઘર મે હાથી ઓર ઊંટ કી સવારી ભી કરી શકતે હે હાથી અને ઊંટની સવારી તમે કરી શકો છો સામે આઈસ્ક્રીમ કા એક થેલા થા થેલા થા સામે આઈસ્ક્રીમની એક દુકાન હતી દાદાજીને અપની છડી લાઠી ટીકાઈ ઓર ગીતા કે લીએ આઈસ્ક્રીમ ખરીદી હવે દાદાજીએ પોતાની છડી અથવા તો લાકડીને ટેકાવી અને ગીતા માટે આઈસ્ક્રીમ ખરીદી અબ તક દોનો થક ચૂકે થે હવે બંને થાકી ગયા હતા વે ચીડિયા ઘર કે ગેટ દરવાજે સે બહાર દરવાજે સે બહાર આયે બસ પકડી ઓર આપને ઘર આ તો ગીતા સાથે આપણને પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા પ્રાણીઓ જોવા મળ્યા તેમનું નામ તમારે લખી મને કમેન્ટ કરવાની છે તો બાર દોસ્તો અહીંયા આપણો પાર્ટ પૂરો થાય છે અહીંયા મારા નંબર આપેલા છે સત્તાણું એક તેતાલીસ ડબલ જીરો પાંચસો એકોતેર જો તમારામાંથી કોઈ આપણા ગ્રુપની અંદર જોઈન થવા માગતું હોય તો મને તમારું નામ અને ધોરણ લખી અને આ નંબર પર મોકલી દેજો હવે આપણી ચેનલ ઓ સન ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરો બાજુનું બે લાયકન પ્રેસ કરો લાઇક કરો કમેન્ટ કરો અને વધુને વધુ શેર કરો તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાર દોસ્તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને મસ્ત રહો ને મજામાં રહો અને સાથે સાથે તમે પ્રાણી સંગ્રહાલયમાં પણ ફરી આવજો